गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 7 ચેપ્ટર 11 માં અગત્યનો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જોઈશું. જુઓ મિત્રો, આપણે 7માં નંબરના દાખલામાં એક તારને 80 સેમી લંબાઈના ચોરસમાં વાળવામાં આવેલો છે. બરોબર, આ તારને ખોલી નાખો અને 100 સેમી લંબાઈના લંબચોરસમાં ફેરવવામાં આવે છે. ચોરસની પહોળાઈ કેટલી થાય? બરોબર, આટલું પહેલા આપણે શોધીએ. હવે તમારી પાસે એક વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ છે કે તમારી પાસે જુઓ એક તારને 80 સેમી લંબાઈના ચોરસ, એટલે કે તમારો પહેલો તાર કેવો હતો? વાળેલો ચોરસમાં. બરોબર, પછી એની લંબાઈ આપણને આપી છે, લંબાઈ બરાબર 80 સેમી. બરોબર, ઓકે. હવે વાળ્યો છે એટલે તમારી પાસે શું આવે? પરિમિતિ આવે. બરોબર, એટલે ચોરસની પરિમિતિ આપણે શોધવાની છે. તો અહીંયા લખીએ આપણે ચોરસ તારની, એટલે કે ચોરસની પરિમિતિ, પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. બરોબર, તો બરાબર શું થાય? 4 ગુણ્યા 80. બરોબર, એટલે 4 ગુણ્યા 80 કરીએ તો 8 4 32 અને પાછળ 0 એટલે 320 સેમી તારની લંબાઈ કહેવાય. ઓકે, આ તારની લંબાઈ છે. આખો તાર લાંબો કેટલો છે? તો અહીંયા આપણને આપેલો છે. બરોબર, પછી શું કહે છે? 80 સેમી લંબાઈના ચોરસમાં વાળવામાં આવેલો છે. આ તારને ખોલી નાખો, 100 સેમી લંબાઈના લંબ ચોરસમાં ફેરવવામાં આવે છે. એટલે કે હવે એને લંબ ચોરસમાં ફેરવી નાખવાનું છે. તો હવે શું કરી નાખીએ? ધ્યાન રાખો કે લંબ ચોરસ કીધું છે, લંબ ચોરસમાં ફેરવવાનું, અને લંબ ચોરસમાં 80 સેમી લંબાઈ, લંબાઈ કેટલી કીધી છે આપણને? લંબાઈ બરાબર 100 સેમી. એને આપણે શોધવાનું છે. લંબ ચોરસની પહોળાઈ આપણને આપેલી નથી, એટલે લંબ ચોરસની આપણે પહોળાઈ શોધવાની છે. જુઓ, તો લંબ ચોરસની પહોળાઈ કેટલી થાય? તો હવે શું કરીશું આપણે? જુઓ, આપણી પાસે તાર કેટલો લાંબો છે એટલે ચોરસની પરિમિતિ કહેવાય. લંબાઈ એટલે ચોરસની પરિમિતિ, એ ચોરસની લંબાઈ, અરે તારની લંબાઈ કહેવાય. અને હવે આપણે એ ચોરસ આકારમાં જે તાર વાળ્યો તો હવે એને કયા આકારમાં વાળવાનો છે? લંબ ચોરસમાં. તો લંબ ચોરસની પરિમિતિ. બરોબર, હવે જુઓ ચોરસની પરિમિતિ એટલે આપણી પાસે તાર કેટલો લાંબો હતો? 320 સેમી. બરોબર, બરાબર લંબ ચોરસની પરિમિતિ એટલે 2 × કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થાય. ઓકે, હવે જુઓ શું કહે છે. બરોબર ધ્યાન રાખજો કે આ 2 સેમા છે, ગુણાકાર આ બાજુ જાય તો ભાગાકારમાં જાય, એટલે 320/2 બરાબર. હવે જુઓ લંબ ચોરસમાં લંબાઈ છે 100 સેમી અને પહોળાઈ આપણે શોધવાની છે. હવે 2 ભાગ ચલાવો તો કેટલા આવે? 160. માટે 160 આ પ્લસ કહેવાય, બરાબર ની આ બાજુ આવે તો -100 બરાબર પહોળાઈ. હવે શું કરીએ? આની 160 માંથી 100 જાય તો કેટલા બાકી રહેશે? પહોળાઈ કેટલી આવી લંબચોરસની? તો બરાબર 60 સેમી આવી. એટલે આ તમારો પહેલો જવાબ આવી ગયો. ઓકે, આન્સર નંબર 1.
એટલે લંબચોરસની પહોળાઈ અહીંયા હું લખી કાઢું છું જવાબ કે લંબચોરસની પહોળાઈ બરાબર 60 સેમી બરોબર હવે શું કહે છે આ પહેલો જવાબ આવે પછી શું કહે છે ચોરસનું ક્ષેત્રફળ કેટલું હતું હવે ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો અહીંયા આપણે લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ હવે જુઓ ચોરસનું ક્ષેત્રફળ એટલે ચોરસની લંબાઈ અહીંયા આપેલી છે 80 સેમી એટલે 80 ગુણ્યા 80 કરીએ તો 64 પાછળ 2 મીંડા એટલે કુલ આપણો અહીંયા જવાબ આવ્યો 6400 સેમી સ્ક્વેર બરોબર આ બીજો જવાબ પછી શું કહે છે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે તો અહીંયા લખીએ આપણે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો બરાબર લંબાઈ હવે લંબચોરસની લંબાઈ જો અહીંયા કેટલી છે 100 ગુણ્યા પહોળાઈ આપણે લંબચોરસની પહોળાઈ કેટલી આવી છે 60 તો આ 60 તો બરાબર આ બંનેનો ગુણાકાર કરો તો 6 × 6 અને પાછળ 3 મીંડા એટલે કેટલા આવ્યા 6000 સેમીમાં અહીંયા કિંમતો છે એટલે સેમી સ્ક્વેર તો હવે આપણે અહીંયા બધા જવાબ લખી કાઢીએ ચાલો ચલો પહેલો જવાબ શું માંગ્યો હતો અહીંયા જુઓ લંબચોરસની પહોળાઈ કેટલી થાય એ તો અહીંયા લખી કાઢ્યો પછી ચોરસનું ક્ષેત્રફળ અહીંયા શોધી કાઢ્યું છે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર 6400 સેમી સ્ક્વેર ઓકે અને ત્યારબાદ આપણી પાસે બીજો કયો જવાબ માંગ્યો છે લંબચોરસનો તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 6000 સેમી સ્ક્વેર ઓકે થઈ ગયું બધું કમ્પ્લીટ તો આ હતો આપણો અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વિડિયો બરોબર ધ્યાન રાખીને મિત્રો જોજો કારણ કે જોયા પછી એને સમજવાનો અને ત્યાર પછી તમે રકમ વાંચી અને જાતે પ્રેક્ટિસ કરશો તો ચોક્કસથી આ દાખલો આવડી જશે પણ આ પહેલાના મારા બધા વિડિયો તમે ક્રમબદ્ધ જોવાનું રાખજો જેથી કરીને તમને પહેલેથી છેલ્લે સુધીના બધા દાખલાઓ કમ્પ્લીટ આવડી જશે કારણ કે આ ચેપ્ટર છે 10માં સુધી આવવાનું છે બરોબર અને આપણે અત્યારે એનો પાયો એ મજબૂત બનાવવાનો છે એટલે અત્યારથી જ દાખલા તમને આ આવડી જવા જોઈએ તો નેક્સ્ટ વિડિયોમાં પાછા આવા એક અગત્યના દાખલા સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો